तो वलसाड जिला कपराड़ा पांच लोग तणाया होवानी घटना सामे आवी छे। मानी चिंचपाड़ा गामे नदी ना कोजवे पर थी पांच युवक तणाया, एक युवक नु मौत थयो बाने वाल मळी रह्या छे। पेणदा थी एक युवक नो मृतदेह हाथ लाग्यो छे, तो स्थानिक लोकोए दोरडू नाखीने चार व्यक्तिओना जीव बचावी लीधा होवानी पण जाणकारी छे। नदीनी बीजी बाजू पशुओ चरावा लोको गया होवानी पण जाणकारी प्राप्त થઈ રહી છે, જો કે નદીમાં અચાનક જળસ્તર વધી જતા આ ઘટના બની। વલસાડમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે જાણકારી અત્યારે અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી આપી રહ્યા છે। સચિન, વિગતો મળી રહી છે તે અનુસાર ચાર વ્યક્તિને બચાવાયા છે, એકનું મૃત્યુ થયું છે, શું પૂરી જાણકારી અત્યારે આ મામલે? જી, આજે પાંચ યુવાનો છે એ મિત્રો જે ઢોર ચરાવવા માટે નદીના બીજા પાર ગયા હતા, એટલે કે બીજા ગામમાં ગયા હતા, અને પરત આવતી વખતે નદીમાં પાણીનો પ્રવાહ પ્રચંડ વધી ગયો હતો, કારણ કે ઉપરવાસના પડેલા વરસાદની અસર આ પાર નદીમાં જોવા મળી હતી। પાણીનો વહેણ વધી જતાની સાથે તેઓ તણાયા હતા અને સ્થાનિક લોકોએ તેમને તણા જોઈને તાત્કાલિક દોડી આવ્યા હતા, એ રીતે તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા અને રસ્સીઓ નાખીને ચાર યુવકોને બચાવી લીધા હતા। મોત સાથે જાણે જંગ લડીને આવેલા આ ચારે ચાર યુવાનો બચી તો ગયા હતા પણ નિપટાઈ ગયા હતા। ત્યાર તો બીજી બાજુ એક જે યુવાનો મૃતદેહ મળ્યો નહોતો તેની શોધખોળ ચાલુ કરી હતી, કારણ કે અમુક સમય પાકમાં રહ્યા બાદ તો આજે બીજા ગામમાંથી થોડા દૂરથી તેનો નદીમાં તણાયેલો મૃતદેહ મળી આવ્યો છે અને એક વ્યક્તિનું એટલે કે એક યુવાનનું આમાં મોત થયું છે, જ્યારે ચારને બચાવી લેવાયા છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચોક્કસ શોકની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે નાનકડું ગામ હતું અને તેના યુવાનો હતા, પણ ખાસ વાત એ છે કે જે ઉપરવાસમાં વરસાદ વરસતો હોય અને તેવા સમયે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતો હોય તો તેના માટે સાવચેતીના પગલા રૂપે કોઈ ને કોઈ સિસ્ટમ એવી બનાવવી જરૂરી છે કે જેનાથી લોકોને ખબર પડે કે પાણીનો પ્રવાહ વધવાનો છે અને તેઓ નદી કિનારાથી કે અથવા તો એ વિસ્તાર ક્રોસ કરવાથી દૂર રહે। આભાર સચિન આ તમામ જાણકારી બદલ। તો સ્વાભાવિક છે કે લોકોને જણાવી રહ્યા છે તે અનુસાર તેઓને ખ્યાલ જ ન રહ્યો કે પાણીનો પ્રવાહ ક્યારે વધી ગયો અને અંતે આ પરિસ્થિતિ સર્જાય। ચાર લોકોના જીવ બચી શક્યા છે, પરંતુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે।